सूरत में सतत कोरोना ने लई आर्थिक रीते मुश्किल में सामनो करी रहेला लोको सतत आघात करी रह्या छे। त्यारे वधु एक युवाने आर्थिक संकड़ामण बेकारी अने प्रेमिकाना परिवारे लग्ननी ना पाड़ता आघात करी लेवानी घटना सामे आवता चकचार मची जवा पामी छे। कोरोना ने लईने केटलाक लोकोए पोतानी नौकरी गुमावी छे तो केटलाक लोकोए व्यापार उद्योग बराबर नहीं चालतो होवाने लईने सतत मानसिक ताण अनुभवता होय छे तो केटलाक लोको परिवारनुं आर्थिक भरण पोषण करवामां निष्फळ जता आवेशमां आवी जईने आपघात करता होय छे। ત્યારે વધુ એક યુવાને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે। સુરતના પૂણા ગામમાં વિક્રમનગરમાં રહેતો 34 વર્ષીય રવિ ઘનશ્યામભાઈ રાઠોડે ગુરુવારે સાંજે ઘરે બેડરૂમમાં પંખાના હુક સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી। જો કે રવિ કોરોનાને લઈને છેલ્લા 2 મહિનાથી બેકાર હતો અને જેને લઈને આર્થિક સંક્રમણ સાથે બેકારને લઈને માનસિક પરેશાન હતો તો બીજી બાજુ રવિની એક યુવતી સાથે આંખ મળી ગઈ હતી। તે યુવતી સાથે લગ્ન કરવા માંગતો હતો પણ યુવતીના પરિવારે તેની સાથે લગ્ન કરવાની ના પાડી હતી। જો કે બેકાર હોવાને લઈને પરિવારે ના કહેતા સતત માનસિક તાણમાં રહેતો યુવાન રવિને પ્રેમિકાના પરિવારે અને બેકારીને લઈને માનસિક આવેશમાં રહેતો આ યુવાન પ્રેમીના પરિવારે ના પાડતા નાસીપાસ થઈ ગયો હતો। લગ્નની ના પાડી એ વાતનું વધુ લાગી આવ્યું હતું, તે વાતનું માઠું લાગી આવતું આવેશમાં આવીને આપઘાત કરી લીધો હતો। જો કે આ ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી। રત્નકલાકાર તરીકે કામ કરતો યુવાનના આ પગલાને લઈને પરિવાર સાથે સમગ્ર વિસ્તારમાં શોકની કાલીમાં છવાઈ જવા પામી હતી। જો કે રત્નકલાકાર યુવાન આપઘાત મામલે પૂણા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે।